नमस्कार विद्यार्थी मित्रों, हूँ प्रकाश सर, श्री सनफ्लावर विद्यालय खोलड़िया वती आपनु स्वागत करू छू। आज आपणे धोरण 12 विषय SPCC एटले के वाणिज्य पत्र व्यवहार अने सेक्रेटरियल प्रेक्टिसनी अंदर प्रकरण 5 ई कम्युनिकेशन विषय आगळ अभ्यास करीशुं। तो ई कम्युनिकेशननी अंदर विद्यार्थी मित्रों, आपणे अगाउ ईमेल लखती वक्ते ध्यान में राखवानी बाबतो, ईमेल ना जुदा जुदा उदाहरणों पण आपणे जोई गया हता। त्यारबाद आजे आपणे ई कम्युनिकेशन एटले के इलेक्ट्रॉनिक साधनोनी मददथी थतो माहिती संचार एने ई कम्युनिकेशन कहेवामां आवे छे। तो ई कम्युनिकेशनना जुदा जुदा प्रकारो एना विषे आजे अभ्यास करवानो छे। तो जोईए विद्यार्थी मित्रों, इलेक्ट्रॉनिक उपकरणों अने इंटरनेटना कारणे माहिती संचारना क्षेत्रे खूबज मोटा अने क्रांतिकारी फेरफारो थया छे। आधुनिकतानो प्रवाह माहिती संचारना क्षेत्रोने विकसावी रह्यो छे। दिवसे दिवसे दुनियामां नवी नवी आधुनिकता आवती जाय छे। ई कम्युनिकेशननो उपयोग जुदा जुदा स्वरूपमां अने जुदा जुदा क्षेत्रमां लीधेला बहોળા प्रमाणमां उपयोग थवा मांड्यो छे। ई कम्युनिकेशननो उपयोग छे ए दुनियाना दरेक छेड़े अने मोटा प्रमाणमां एनो उपयोग थवा लाग्यो छे। धोरण 12 नी वात करीए आपणे तो धोरण 12 ना अभ्यासक्रमनी अंदर नीचे प्रमाणेना ई कम्युनिकेशनना प्रकारो छे एनो समावेश करवामां आवे छे, जेવા કે ઈ બેન્કિંગ છે, ઈ કોમર્સ છે, ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસીસ છે, ઈ સ્ટેમ્પિંગ છે। તો આવા ઘણા બધા પ્રકારો છે, એના વિશે આપણે વિગતવાર અભ્યાસ કરવાનો છે। તો આ વિડિયોની અંદર આપણે ઈ કોમ્યુનિકેશનના 3 પ્રકારોનો અભ્યાસ કરીશું। સૌથી પહેલો પ્રકાર છે ઈ કોમર્સ। કોમર્સ શબ્દથી તમે સારી રીતે પરિચિત છો કે કોમર્સ એટલે બિઝનેસ, બિઝનેસ એટલે ધંધો, અને ઈ એટલે ઇલેક્ટ્રોનિક। તો ઇલેક્ટ્રોનિક સાધનોની મદદથી ધંધો કરવાની પ્રવૃત્તિ, જેને આપણે ઈ કોમર્સ તરીકે ઓળખી શકીએ। સમય અને સ્થળના બંધન વગર ઇલેક્ટ્રોનિક માધ્યમોનો ઉપયોગ કરીને ઇન્ટરનેટના માધ્યમથી થતી ખરીદ વેચાણની પદ્ધતિને ઈ કોમર્સ કહેવામાં આવે છે। એની મદદથી ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, સ્થળ અને સમયના બંધન વગર શેની મદદથી, તો કે ઇલેક્ટ્રોનિક સાધનોની મદદથી। ઇલેક્ટ્રોનિક સાધનો એટલે કયા સાધનો? તો કે મોબાઈલ ફોન છે, કમ્પ્યુટર છે, ટીવી છે। આની મદદથી ઇન્ટરનેટના માધ્યમથી, અને શેની જરૂર પડશે ઈ કોમર્સ માટે? ઇન્ટરનેટની જરૂર પડશે ખરીદ વેચાણ કરવાની પ્રવૃત્તિ, જેને આપણે ઈ કોમર્સ તરીકે ઓળખી શકીએ છીએ। ઈ કોમર્સને ઓનલાઈન શોપિંગ તરીકે પણ ઓળખાવી શકાય। ઓનલાઈન ઘેર બેઠા તમે ખરીદી કરી શકો છો। વ્યવહારિક એકમો એટલે કે જે એકમો છે, વેપાર કરતા હોય આવા વ્યાપારિક એકમો છે, એ પોતાના દ્વારા વેચાણમાં મુકાયેલા ઉત્પાદનો એટલે કે પોતે જે વસ્તુનું વેચાણ કરે છે એ વસ્તુઓ ઓનલાઈન ઇન્ટરનેટ ઉપર વેચાણ માટે મૂકતી હોય છે, અથવા સેવાઓને જે તે વેબસાઇટ પર એટલે કે વેબસાઇટ ઉપર એ વસ્તુ મૂકે, અથવા ટેલિવિઝન પર પ્રદર્શિત કરે એટલે કે ટેલિવિઝન ઉપર દેખાડે તમને અને તમે એ વસ્તુ મંગાવી શકો,
અને ઓનલાઈન ઓર્ડર આપવાનું જણાવે છે. તમારે વસ્તુ ખરીદવી હોય તો તમે ઇન્ટરનેટ ઉપર જઈ અને ઓનલાઈન વસ્તુ ખરીદવા માટેનો ઓર્ડર આપી શકો છો. વેબસાઇટ ઉપર જઈને મોબાઈલ ફોન એપ દ્વારા, મોબાઈલ ફોનની અંદર પણ આવી ઘણી બધી એપ આવે છે, જેવી કે એમેઝોન એપ છે, ઓએલએક્સ એપ છે, સ્નેપડીલ છે, તો આવી એપની મદદથી તમે ઓનલાઈન ઘેર બેઠા વસ્તુની ખરીદી કરી શકો છો. તો મોબાઈલ ફોનની અંદર જુદા જુદા પ્રકારની એપ, આ એપની મદદથી ટેલિફોન દ્વારા એટલે કે ટેલિફોનની મદદથી અથવા એસએમએસ દ્વારા પણ આ પ્રકારનું ખરીદ અને વેચાણ થઈ શકે છે. એસએમએસ દ્વારા પણ તમે શું કરી શકો છો, ખરીદ વેચાણ કરી શકો છો. જેવું કે મોબાઈલના રિચાર્જ તમારે કરવા હોય તો ઓનલાઈન સેવા મેળવવા, તમે એસએમએસ કરો એટલે તમારા મોબાઈલની અંદર તરત જ રિચાર્જ થઈ શકે છે. ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, ઓનલાઈન બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગ અથવા કેશ ઓન ડિલિવરી દ્વારા તમે નાણાંની ચૂકવણી પણ કરી શકો છો. ઓનલાઈન ઘેર બેઠા જ નાણાંની ચૂકવણી થઈ શકે છે. નાણાંની ચૂકવણી કરી શકાય છે. કેટલી રીતે કરી શકાય? ડેબિટ કાર્ડ દ્વારા, ક્રેડિટ કાર્ડ દ્વારા, ઓનલાઈન બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ અને કેશ ઓન ડિલિવરી દ્વારા નાણાંની ચૂકવણી થઈ શકે છે. ઈ કોમર્સના વેપારનો વ્યાપ વધ્યો છે, એનો વિસ્તાર સતત વધતો રહ્યો છે. ગ્રાહકોના નાણાં અને સમયનો પણ બચાવ થાય. ઈ કોમર્સની અંદર તમે વસ્તુની ખરીદી કરો તો નાણાં અને સમયનો બચાવ થાય છે. કેટલીક વેબસાઇટ ઉપર કેશબેકની સ્કીમ પણ આપવામાં આવતી હોય છે. ઈ કોમર્સ વ્યાપારિક પેઢીથી વ્યાપારિક પેઢી એટલે કે બિઝનેસ ટુ બિઝનેસ, બી ટુ બી, વ્યાપારિક પેઢીથી ગ્રાહક સુધી એટલે કે બિઝનેસ ટુ કસ્ટમર, બી ટુ સી, અને ગ્રાહકથી ગ્રાહક એટલે બંને બાજુ ગ્રાહક હોય, વચ્ચે મધ્યસ્થી હોય છે. તો ત્યાં કસ્ટમર ટુ કસ્ટમર, જેમ કે OLX.com, જ્યાં વેચવાવાળો ગ્રાહક છે અને ખરીદવાવાળો પણ ગ્રાહક છે, અને OLX ની મદદથી બંને વચ્ચે ખરીદ અને વેચાણની પ્રક્રિયા થઈ શકતી હોય છે, જેને આપણે ઈ કોમર્સ તરીકે ઓળખી શકીએ. ત્યારબાદ બીજો પ્રકાર છે ઈ બેન્કિંગ, ઈ કોમ્યુનિકેશનનો બીજો પ્રકાર છે ઈ બેન્કિંગ. બેંક અથવા અન્ય નાણાકીય સંસ્થા જેવી કે પેટીએમ છે, ગૂગલ પે છે, ફોનપે છે, આવી નાણાકીય સંસ્થાઓ છે, તેની વેબસાઇટ પરથી ખાતેદાર, ખાતેદાર એટલે બેંકનો ગ્રાહક, બેંકનું ખાતું જેણે ખોલાવેલું છે, તે ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી, ઇલેક્ટ્રોનિક એટલે રોકડા પૈસા નહીં, નાણાંની લેવડ દેવડ કરી શકે તે પ્રકારની બેન્કિંગ સેવાને ઓનલાઈન અથવા ઈ બેન્કિંગની સેવા તરીકે ઓળખી શકાય છે. ઈ બેન્કિંગ દ્વારા શરૂ કરવામાં આવેલી કોર બેન્કિંગની સેવાનો આ એક ભાગ છે. આપણે કોર બેન્કિંગ વિશે સારી રીતે જાણીએ છીએ કે દરેક બેન્કો એકબીજા સાથે કોર બેન્કિંગથી જોડાયેલી હોય છે. એટલે તમે કોઈ પણ બેંકમાંથી, કોઈ પણ બેંકનો ખાતેદાર અન્ય બેંકના ખાતેદારને નાણાંની ચૂકવણી ઓનલાઈન કરી શકે છે. એ સેના દ્વારા શક્ય બને છે? ઈ બેન્કિંગ દ્વારા શક્ય બને છે. ઇન્ટરનેટ બેન્કિંગ, ઈ બેન્કિંગને આપણે ઇન્ટરનેટ બેન્કિંગ પણ કહી શકીએ, ઓનલાઈન બેન્કિંગ પણ કહી શકીએ, અને વર્ચ્યુઅલ બેન્કિંગ. આમ તો વર્ચ્યુઅલ શબ્દથી તમે બધા જ હવે પરિચિત હશો, આમ તો વર્ચ્યુઅલ ક્લાસથી તમે પણ ભણી રહ્યા છો, તો અહીંયા વર્ચ્યુઅલ શિક્ષણ પણ તમે મેળવી રહ્યા છો. તો વર્ચ્યુઅલ બેન્કિંગથી પણ આ ઓનલાઈન ઇન્ટરનેટ બેન્કિંગને ઓળખી શકાય છે. ઈ બેન્કિંગની સગવડતા મેળવવા માટે, તમારે જો ઈ બેન્કિંગની સગવડતા મેળવવી હોય તો બેંકના ગ્રાહકે બેંકની વેબસાઇટ પર જઈને ઓનલાઈન નોંધણી કરાવવી પડે છે. સૌથી પહેલાં તમારે ઈ બેન્કિંગની સેવા મેળવવા માટે ઓનલાઈન તમારું ખાતું જે બેંકમાં છે એ બેંકની વેબસાઇટ ઉપર જઈ અને ઓનલાઈન નોંધણી કરાવવી પડે છે.
बैंक जरूरी बाबतोनी चकासणी करे छे, तमारो मोबाइल नंबर चेक करे, ओटीपी एनी अंदर आवे छे, अने ई बैंकिंग माटेनो पिन आपे, पिन एटले के एक पासवर्ड तमने आपवामां आवे छे। आ पासवर्डनी मददथी तमे तमारा खाता उपर जई अने ऑनलाइन नाणानी चुकवणी करी शको छो, જેના દ્વારા બેંકનો ગ્રાહક પોતાના નાણાકીય વ્યવહારો તે બેંક સાથે અને અન્ય બેંક કે સંસ્થા સાથે કરી શકે છે। ગ્રાહક છે એ પોતાના નાણાકીય વ્યવહારો છે એની જ બેંક સાથે અથવા અન્ય બેંક સાથે પણ કરી શકે છે। આ જ પ્રકારની કાર્યવાહી કરીને જ્યારે મોબાઈલ દ્વારા નાણાકીય વ્યવહારો કરવામાં આવે, જો આ જ પ્રકારની કાર્યવાહી છે એ મોબાઈલની મદદથી કરવામાં આવે તો તેને આપણે મોબાઈલ બેન્કિંગ કહી શકીએ છીએ, અને એને ટૂંકમાં એમ બેન્કિંગથી પણ ઓળખવામાં આવે છે, જેને આપણે ઇલેક્ટ્રોનિક બેન્કિંગ તરીકે પણ ઓળખી શકીએ છીએ। એટલે કે એક મોબાઈલની એપ દ્વારા અથવા તો બેંકના ગ્રાહક છે એ બેંકની વેબસાઇટ ઉપર જઈ અને એક ખાતામાંથી બીજા ખાતામાં નાણાંની ફેરબદલી થઈ શકે છે। ત્યાર પછી ત્રીજું માહિતી સંચાર છે, ઈ કોમ્યુનિકેશનનો પ્રકાર છે, ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસીસ, જેને આપણે ટૂંકમાં ECS તરીકે ઓળખી શકીએ। તો ECS ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસીસ, એક બેંકમાંથી બીજી બેંકમાં કે સંસ્થામાં ઇલેક્ટ્રોનિક્સ પદ્ધતિથી ખાતેદાર નાણાંની ચૂકવણી કરવાની સેવા પ્રાપ્ત કરે છે। ખાતેદારને કઈ સેવા મળે છે? તો કે એક બેંકમાંથી બીજી બેંકમાં અથવા એક બેંકમાંથી અન્ય સંસ્થાની ખાતાની અંદર નાણાંની ફેરબદલી કરવાની સગવડતા ECS દ્વારા પ્રાપ્ત થાય છે, જેને આપણે ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસીસ તરીકે ઓળખવામાં આવે છે। એટલે કે એક બેંકમાંથી બીજી બેંકમાં નાણાંની ફેરબદલી કરવાની સગવડતા જે બેંક દ્વારા આપવામાં આવે છે તેને ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસીસ કહેવામાં આવે છે। નાણાંને મેળવવા અને ચૂકવવા એમ બંને સેવા માટે ECS ઉપયોગી છે। ECS છે એ નાણાં મેળવવા માટે ઉપયોગી છે, અને નાણાં કોઈકને ચૂકવવા હોય તો કોઈને ચૂકવવા માટે પણ ECSનો ઉપયોગ કરી શકાય છે। મોટી સંસ્થાઓ છે, મોટી સંસ્થાઓની અંદર ઘણા બધા કર્મચારીઓ કામ કરતા હોય, તો આ મોટી સંસ્થા ECSનો ઉપયોગ કેવી રીતે કરે? તો કે પગાર ચૂકવવા માટે કરે છે, પેન્શનની ચૂકવણી કરવા માટે, વ્યાજ ચૂકવવા માટે, કમિશન અને શેર ઉપર ડિવિડન્ડ જે ચૂકવવામાં આવે છે, તેમજ અન્ય પ્રકારના નિયમિત સમયે થતા નાણાકીય વ્યવહારોને પણ ECSનો ઉપયોગ કરવામાં આવે છે। મોટી સંસ્થાઓની અંદર ઘણા બધા કર્મચારીઓ કાર્ય કરતા હોય છે, તો આ સંસ્થા છે એ પોતાના નિયમિત વ્યવહારો કરવા માટે નાણાંની ચૂકવણી છે એ ઓનલાઈન ECS પદ્ધતિથી, એટલે કે સંસ્થાના ખાતામાંથી ડાયરેક્ટ જે કર્મચારી હોય જેને પેન્શન ચૂકવવાનું હોય, પગાર ચૂકવવાનો હોય, વ્યાજ ચૂકવવાનું હોય, એના ખાતામાં જ ડાયરેક્ટ શું કરી દે છે, જમા કરી આપે છે। શેર હોલ્ડર હોય તો એના ડિવિડન્ડ એના ખાતામાં જમા કરી આપવામાં આવતું હોય છે, જેને આપણે ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસીસ તરીકે ઓળખી શકીએ। બેંકના વ્યક્તિગત ગ્રાહકો, સામાન્ય જનતાએ જે ખાતું ખોલાવેલું છે આવા ગ્રાહકો પોતાના વીમાનું પ્રીમિયમ ચૂકવી શકે છે, ટેલિફોનના બિલ છે, લાઇટ બિલ છે, એમના લોનના માસિક હપ્તા હોય તો એ જેવા નિયમિત સમયે ચૂકવવાના થતા નાણાકીય વ્યવહારો માટે પણ ECSનો ઉપયોગ કરવામાં આવે છે। એટલે કે બેંક દ્વારા નાણાકીય વ્યવહારો કરવા, ટેલિફોનના બિલ, લાઇટ બિલ ભરવા માટે પણ આ ECSની સર્વિસનો ઉપયોગ થતો જોવા મળે છે। ECS દ્વારા થયેલા નાણાકીય વ્યવહારોની જાણ ગ્રાહકોના તેમણે નોંધાવેલા મોબાઈલ નંબર પર SMSથી જાણ કરવામાં આવે છે।
છીએ, એટલે કે ગ્રાહકો ECS દ્વારા જો નાણાંની ચૂકવણી કરતા હોય ખાતેદાર, તો નાણાંની ચૂકવણી થાય એટલે તરત જ ગ્રાહકે જે મોબાઈલ નંબર છે એ પોતાના ખાતા સાથે લિંક કરેલો હોય આ મોબાઈલ નંબર પર SMS બેંક દ્વારા મોકલવામાં આવે છે કે આ નાણાકીય વ્યવહારો છે એ તમારા ખાતામાંથી થયેલા છે, એની જાણ કરતો એક મેસેજ પણ મોકલવામાં આવે છે. અને બાકીના ઈ કોમ્યુનિકેશનના પ્રકારો છે એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર અભ્યાસ કરીશું. આભાર.